نقدرية. సౌందర్యం నిజగతం ప్రకృతం శ్రీగూడు భావాత్మకం పొమ్మురు పంచపునస్తంతర్గతం ప్రావీవిషస్వప్ని సంశ్లిష్ట ఉభయోర్భవస్మే కృష్ణ సాక్షికం రూపం తత్రిత్యాత్మకం పరమ విద్యం సదావల్లభం శ్రీవల్లభ ప్రతినిధిం తేజోరాశిం ధ్యారణమం గుణాతీతం గుణనిధిం గోపీనాథం ఆశ్రయం సాయం కుంజాలే స్థాస్వర్ణ పాత్రం సుతౌతం రాజధ్యోపవీతం పరితన్ వసనం గౌరమం భోజవక్తం ప్రాణానాయం వినా సాపుటునితకరం కర్ణరాజద్విముక్తం వందేర్ధూన్మీలితాక్షం రమతిలకం శ్రీవిఠలేశం సురేశం శూన్యం జ్ఞానిపుణమ్ పుణ్యజ్ఞాని నిశ్రయం కృత్వాన్ కృపయాపుణం తస్మై పుణాత్మనే నమః. ఉపస్థిత ప్రియపుత్ర కన్నయ్య బాబా తమజ్ వైష్ణవ భాయు తథా బేను बाबा एक प्रश्न मुको कि ठाकुर जी कई रीते रहिजे ठाकुर जी कोई रीते ना रहिजे के भी रीते रहिजे तमे जारे ठाकुर जी ने पुधरावो छो त्यारे तमे पूछता तो छो ने के राजी केम थाय खवास किए के ठाकुर जी तमारा पुष्ट थई गया पधरा जो लेन घेन डाइनो घोड़ो पानी पीने छूटो तरत ज भागी निकलू શાંતિથી સમય નથી આપણને શીખવાનો સમજવાનો પૂછવાનો આની અનુકૂળતા શું આની પ્રતિકૂળતા શું આ કેમ રાજી થાય એવો સેવાનો પ્રકાર સમજાવો. તમે નિત્ય સત્સંગ કરો છો 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચો છો એમાં તમે વાંચો છો કે મહાપ્રભુજી જેને જેને સ્વરૂપ પધરાવી આપ્યા બધાને નથી પધરાવી આપ્યા જેને જેને પધરાવી આપ્યા એની પાસે પોતાના સેવકને રાખો જ્યાં સુધી આને પરંપરા પરિપાટી સિદ્ધાંત હૃદયારૂઢ ન થાય ત્યાં સુધી તું મારી પાસે ના આવતો. તો એમને ઠાકોરજી 3 દિવસમાં સાનુભાવ જતાવતા. આજે લગભગ જે ઠાકોરજી પધરાવીને છે વૈષ્ણવ બિરાજે છે એને સેવા જ કેમ કરવી ખબર નથી. આણે કરી નાનું જોઈને હું કરું ને ઈ એને પૂછવા જાઉં ભાઈ ઘણા મંગલામાં આરસી બતાડે ઘણા આમાં વેણું ધરાવે ઘણા આમ કરે ઘણા તેમ કરે સિદ્ધાંત સમજતું છે ઈ કોઈને ખબર નથી અને કોઈને પરવાય નથી. ભોગ કેમ સાજવા કઈ કટોરી કઈ બાજુ આવે ઈ કોઈને પરવા નથી. ઠાકોરજી રાજી થાય કે ન રાજી થાય આપણે તો કરવાનું છે કરવાનું છે. કોઈને ઠાકોરજી રાજી થવામાં રસ નથી આ મારી ઉપર કેમ રાજી થાય એમાં કોઈને રસ નથી એટલે પૂછતા નથી. તો કેવી રીતે રાજી થાય તો મને સમજાવો. તમારી સ્ત્રી તમારી અનુકૂળતા સમજીને જો વર્તે નહીં તો તમે કેટલા દી ચલાવી દો. તમારી સ્ત્રી તમારી અનુકૂળતા સમજીને સવારે તમારા કપડાં ઇસ્ત્રી કરી ન રાખે તમને ચા ન કરી દે તમને ભોજન કરીને જમાડે નહીં ને એવું બધું તમારું જે કાર્ય છે તમારી સેવા છે એવી રીતે ન કરે તો તમે એને કેટલા દી સહન કરો. તમે જે લગ્નમાં વહુને લઈ આવવા માટે 50,000 કે 1,00,000 ખર્ચો કર્યો છે એ વસૂલ તો કરવો કે નહીં કેમ વસૂલ કરવો. એ સેવા જ ન કરે તો જે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે બ્રહ્મની સાથેનો સંબંધ બાંધ્યો છે તો પૂર્ણ બ્રહ્મ આપણા પતિ થયા અને આપણે થયા દાસી. તો દાસી તરીકેનું આપણું કર્તવ્ય આપણા પતિની સેવા કરવાનું છે. એટલે મહાપ્રભુજી જે જીવ પૂછતો કે મારું અમારું કર્તવ્ય શું એને ભગવત સેવા આજ્ઞા કરતા ભગવત સેવા કરો. કારણ કે સ્ત્રીનું બીજું કોઈ કર્તવ્ય જ નથી પતિની સેવા સિવાય.